નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં હું છું આપની સાથે ડાંગર ચાંદ આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર આ પ્રાયોજક છે સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરની મુખ્ય બજારમાં રસ્તા પર ધંધાર્થીઓએ કર્યું દબાણ પાલિકાએ પેશકદમી હટાવવા કડક કાર્યવાહી હાથ ધરી પોરબંદર સહિત રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાલનો અંત ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં સરકારે આપી દુકાનદારોને ખાતરી પોરબંદરના ધર્મેશ્વર મંદિર પાસે નોનવેજના કચરાની ગંદકીથી ભારે રોષ ભક્તોની લાગણી દુભાતા શિવસેનાએ પાલિકાને કરી ઉગ્ર રજૂઆત પોરબંદર ચેમ્બરના સેક્રેટરી પદે ભરતભાઈ લાખાણીની વાપસી ગેરસમજને કારણે આપેલું રાજીનામું પરત ખેંચ્યું પોરબંદરમાં સાડા તેર વર્ષની તરુણી સાથે ઓગણત્રીસ વર્ષના ડગાએ ફ્રેન્ડશિપ કર્યા બાદ તેના પર ચાર ચાર વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવતા ભારે ચકચાર જાગી છે ત્યારે પોલીસે પણ આ શખ્સની ધરપકડ કરી ત્યારબાદ તેણે જે કારમાં દુષ્કર્મ કર્યું હતું તે કાર કબજે કરી છે જ્યારે આ શખ્સને જેલ હવાલે કરાયો છે પોરબંદરના કમલાબાગ પોલીસ મથકની હદમાં રહેતી સાડા તેર વર્ષીય સગીરાના વાલીએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેની પુત્રી સાથે એરપોર્ટ સામે ગાયત્રી હાઇટ્સમાં રહેતા અને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે ફરજ બજાવતા મિત સુધીર ભટ્ટ નામના સત્યાવીસ વર્ષના શખ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય કેળવ્યો હતો અને બાદમાં તેની સાથેનો પરિચય ગાર્ડ બનાવીને તેને લલચાવી ફોસ હતી અને તારીખ વીસ સપ્ટેમ્બરના સંપર્કમાં આવ્યા બાદ માત્ર ચાલીસ દિવસની અંદર જ આ મિત ભટ્ટ નામના શખ્સે સગીરાને કારમાં હાઈવે પર અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો જેમાં ચાર વખત તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે જેમાં મહત્વની બાબત એ છે કે એક વખત તો આ નરાધમ આ સગીરાને પોતાના ઘરે ફ્લેટ પર પણ લઈ ગયો હતો અને ત્યાં પણ તેણે દુષ્કર્મ ગુજાર્યું હતું સગીરાના વાલીની ફરિયાદના આધારે પોલીસે મિત ભટ્ટની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેણે જ્યાં દુષ્કર્મ આચર્યું હતું તે કાર પણ પોલીસે કબજે કરી હતી અને મિતને કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેને ખાસ જેલમાં ધકેલી દીધો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની બજારમાં હાલ અમુક વેપારીઓ દ્વારા રસ્તા પર તેમજ ફૂટપાથ પર સામાન રાખી પેસકદમી કરતા હોવાથી રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો આજે પોરબંદર પાલિકા માર્કેટિંગ વિભાગ દ્વારા રસ્તા પરથી વેપારીઓએ કરેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોરબંદરની મુખ્ય બજાર પર હાલ લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ શહેરના સુદામા ચોક, બંગડી બજાર, ડ્રિમલેન્ડ ટોકીઝ અને લીમડા ચોક સહિતના વિસ્તારમાં અમુક વેપારીઓ દુકાન બહાર રસ્તા પર દબાણ કરતા હોવાથી તેમજ અમુક રેકડી ચાલકો રસ્તા વચ્ચે રેકડી રાખી વેપાર કરતા હોવાથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હતી. આજે પોરબંદર પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા શહેરના સુદામા ચોક અને લીમડા ચોક સહિતના વિસ્તારની બજારમાં વેપારીઓ તેમજ રેકડી ચાલકોએ કરેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આગામી દિવાળીના તહેવારના અનુસંધાને ચીફ ઓફિસર સાહેબની સૂચનાથી પોરબંદર શહેરમાં જે લાડી ધારકો કેબિન ધારકો દબાણ કરી અને ટ્રાફિકની સમસ્યા પેદા કરતા હોય તેઓને હટાવવાની કામગીરી ચાલુ છે પોરબંદર શહેરના સુદામા ચોક ઉપરાંત લીમડા ચોક સહિતના વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર સહિત રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોની માંગણીનો સ્વીકાર કરવાની સરકારે ખાતરી આપી છે જેથી દુકાનદારોએ અચોક્કસ મુદત હડતાલ પૂર્ણ કરી છે અને અનાજ વિતરણ શરૂ કર્યું છે પોરબંદર સહિત રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા જેમાં પોરબંદર જિલ્લાના તમામ એકસો સાહીઠ દુકાનદારોએ તેમાં જોડાઈ અને સજ્જડ બંધ પાડ્યો હતો ત્યારે આ અસહકાર ચળવળ આંદોલન છેલ્લા બે દિવસથી માંગણીને લઈને ચાલતું હતું જે અન્વયે સરકાર દ્વારા ગાંધીનગર ખાતે બેઠક બોલાવાઈ હતી જેમાં બંને એસોસિએશનના હોદ્દેદારો ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભીખુસિંહ પરમાર વગેરે દ્વારા સરકારમાં વિચાર વિમર્શ કરી બંને એસોસિએશન સાથે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ચેમ્બરમાં બેઠક મળી હતી જેમાં દુકાનદારોને રૂપિયા વીસ હજાર મિનિમમ ગેરંટીડ કમિશન ગુજરાતના પાત્રતા ધરાવતા તમામ રેશન ડીલરોને મળી રહે તે માટે સક્રિય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારે ખાતરી આપી હતી કે તારીખ બે સપ્ટેમ્બર બે થોડા ના સુધારા પરિપત્ર થશે તેવું પણ જણાવ્યું છે સરકારે આપેલ વિશ્વાસ પર ભરોસો મૂકી દુકાનદારોએ અસહકાર આંદોલન ચળવળ સ્થગિત કરી છે જેથી રેશન દુકાનો રાબેતા મુજબ વિતરણ કામગીરી સાથે જોડાઈ જઈને ગ્રાહકોને દિવાળીનો જથ્થો વિતરણ કરશે ખાસ આનંદ અને ખુશીની વાત એ છે કે અમારી સરકાર પાસે જે માગણી હતી મિનિમમ વીસ હજાર કમિશન કરી આપવાની જે ગઈકાલની બેઠકમાં અમારા એસોસિએશનના પ્રહલાદભાઈ મોદી સાહેબ તથા મહીપતસિંહ ગોહિલ સાહેબની આગેવાની હેઠળ જે બેઠકમાં કુલજી બાવાજી સાહેબે અમને ખાતરી આપેલ છે કે આવતા અખવાડિયામાં તમારી માગણીનો સમાધાન કરી આપશું જેને કારણે થઈને અમે અમારું આંદોલન અત્યારે સ્થગિત કરેલ છે અને આજથી મોમો હવે પરમિટ મુકાશે એટલે પરમિટ જનરલ જનરલ કરી ચલન ભરીને માલ આવશ્યક વીતનો ચાલુ કરી આપશું સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ પૂર્ણ થતાં હજારો ગરીબ પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે તહેવાર પર જ ગરીબો અનાજથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી પદથી રાજીનામું આપનાર એડવોકેટે પોતાનું રાજીનામું રાજ્ય કૃષિથી પાછું ખેંચી લીધું છે ચેમ્બરના સદસ્યો અને વેપારી આગેવાનોની ઉપસ્થિતિમાં ચેમ્બર પ્રમુખ અને સેક્રેટરીએ એકબીજાના મોઢા મીઠા કરી બંને એક જ હોવાનું જણાવ્યું હતું પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી પદેથી તારીખ 2 ઓક્ટોબરે એડવોકેટ ભરતભાઈ લાખાણીએ રાજીનામું આપી દીધું હતું સ્વૈચ્છિક રીતે તેઓ હોદ્દા ઉપર રહેવા માંગતા ન હોવાનું જણાવીને લેખિત જાણ કરી હતી જેમાં તેઓએ એવું જણાવ્યું હતું કે તેઓ ગરબીનું આયોજન કરે છે તેના મેદાનની ફાળવણીમાં પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુ કાર્યાએ ભેદભાવ કર્યો છે અને ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કાર્યા તેના ભાઈ હોવાથી મેદાન ફાળવણીમાં પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ મંગળવારે મોડી સાંજે એડવોકેટ ભરતભાઈ લાખાણીએ ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલ ખાતે લેખિતમાં પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે ત્યારે ચેમ્બર પ્રમુખ આવકાર્યા હતા અને લેખિતમાં એવું જણાવ્યું હતું કે ગેરસમજને કારણે તેમણે રાજીનામું આપ્યું હતું જે રાજીનામું રાજી પાછું ખેંચે છે હું જીયા પોરબંદર પેલા મારા મોટાભાઈ સમાન ભરતભાઈ લાખાણી જે ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી છેલ્લા આઠ વર્ષથી હતા અને હું પ્રમુખ તરફ છેલ્લા આઠ વર્ષથી સેવા કરું છું ત્યારે અમે જે ચાર ભાઈઓ છે એના બદલે મારા પાંચમા ભાઈ તરીકે અમારા પરિવારના ભાઈ જ ગણાતા હતા અને પરિવારના ભાઈ જ છે બરાબર મેં મારા સ્ટેટમેન્ટમાં પણ એવું કીધું મારા ભાઈ છે હતા અને રહે એ બાબતે જે નવરાત્રિના ઓલામાં જે અમારે બેન એકબીજાને ખોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી આ બાબતના ભાજનના વેપારીઓએ અને જે બોર્ડ કોર્સના સભ્યો સાથે બધા ભગ્યા મળી જે કે પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ ક્લિયર કરી નાખી તમારે કોઈ જાતનો તો વાંધો નથી અમે બધા ભાઈઓ ભેગા છીએ ભરતભાઈ લાખાણી અત્યારે આ ચેમ્બર ઓફ કોર્સ સેક્રેટરી હતા અને ચેમ્બર ઓફ સેક્રેટરી છે જ રાજીનામું પરત ખેંચી લીધું છે અને જો એને રાજીનામું પરત ન ખેંચ્યું હોત તો અમે પાસ પણ નહોતા કરવાના કારણ કે મારા ભાઈ છે ને આટલા વર્ષોથી સેવા આપતા હોય તો એની પણ મોટો એક ફાળો છે ચેમ્બર ઓફ કોર્સમાં એટલે જે કંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ અમે દૂર કરી નાખી છે આવતા દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સનો અને વેપારીનો અને પોરબંદરના સમાજનો જેટલું ભલું થાય એવું અમે બંને ભાઈઓ સાથે મળીને કરશું ભરતભાઈના આ નિર્ણયને ચેમ્બર પ્રમુખ જીગ્નેશ કારિયાએ પણ આવકાર્યો હતો અને વેપારી અગ્રણીઓ અને ચેમ્બરના સદસ્યોની ઉપસ્થિતિમાં બંને આગેવાનોએ એકબીજાના મીઠા મોઢા કરી ગેરસમજ દૂર કરી બંને એક જ હોવાનું જણાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર શહેર અને જિલ્લામાં વીજ બિલ ફાળવવામાં આવ્યા છે તેમાં આ મહિને તોતિંગ વધારા સાથેનું બિલ ફટકારવામાં આવ્યું છે ફ્યુલ કોસ્ટ ચાર્જ પચીસ પૈસા વધ્યો છે પરંતુ તેના કારણે પોરબંદરવાસીઓને આઠસો થી હજાર રૂપિયા વધુ બિલ આવ્યું હોવાથી કોંગ્રેસ દ્વારા ભારે આક્રોશ સાથે રજૂઆત થઈ છે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પોરબંદર શહેર અને જિલ્લામાં વીજ બિલો ફટકારીને એવરેજ કરોડ લાખ જેવી વધારે રકમની ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનું આવ્યું છે અને ગ્રાહકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે સામાન્ય પ્રજાનું જીવવું પણ મુશ્કેલ બની ગયું છે એક બાજુ મોંઘવારી સતત વધી રહી છે તો બીજી બાજુ વીજ તંત્ર દ્વારા લોકોને હેરાન પરેશાન કરીને ઊંચા બિલો ફટકારવામાં આવ્યા છે તે ઉઘાડી લૂંટ સમાન છે તેમ જણાવીને ઊર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રામદેવભાઈ મોટવાડીએ જણાવ્યું છે કે જુલાઈ મહિનાથી ત્રિમાસિક ફ્યુઅલ કોસ્ટ ચાર્જમાં માત્ર 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આ વખતે ઓક્ટોબર-નવેમ્બરમાં આવેલા બિલથી મોટા ભાગના વીજ ગ્રાહકોને ઝટકો લાગ્યો છે. કારણ કે પોરબંદર જિલ્લામાં મોટા ભાગના લોકોને 800 થી 1000 રૂપિયાનું બિલ વધારે આવ્યું છે. એક બાજુ મુંગવારીએ માજા મૂકી છે અને રાંધણ ગેસ પેટ્રોલ ડીઝલ સહિત શાકભાજી અને અનાજ કરિયાણું મોંઘું થયું છે તો બીજી બાજુ વીજતંત્ર પણ લોકોને લૂંટવા માટે તત્પર હોય તેમ તગડા બિલો ફટકારી રહ્યું છે રામદેવભાઈ મોઢવાડિયાએ ઊર્જા મંત્રીને કરેલી રજૂઆતમાં એવું પણ ઉમેર્યું છે કે દિવાળીના તહેવારો પૂર્વે જ પોરબંદર સહિત રાજ્યની જનતા પાસેથી વીજતંત્ર ઉઘાડી લૂંટ કરી રહ્યું છે તેમજ આ લૂંટ તે બંધ કરાવવા પણ માંગણી કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામોમાં ફરજ બજાવતા તલાટી મંત્રીઓની બદલી કરવામાં આવી છે જેમાં પોરબંદર જિલ્લા પંચાયત હેઠળ આવતા તેત્રીસ તલાટી મંત્રીની બદલી કરવામાં આવી છે પોરબંદર જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામોમાં ફરજ બજાવતા તલાટી મંત્રીઓની બદલી કરવામાં આવી છે જિલ્લા પંચાયત હસ્તકના ગામોમાં છેલ્લા ઘણા વર્ષોથી એકને એક જગ્યા પર ફરજ બજાવતા તેમજ વાવાઝોડા જેવી સ્થિતિઓમાં ફરજ સ્થળ પર હાજર ન રહ્યા હોય અને શોકોઝ નોટિસ આપી હોય તેવા તેમજ સ્વવિનંતી કરેલ તલાટી મંત્રીઓની બદલી કરવામાં આવી છે પોરબંદર જિલ્લા પંચાયત હેઠળના ગામોમાં ફરજ બજાવતા તેત્રીસ તલાટી મંત્રીની આંતરિક બદલી કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની મુખ્ય બજારમાં ધર્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરની પાછળના ભાગે ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે

એટલું જ નહીં પરંતુ કેટલાક નોનવેજની હોટેલવાળા નોનવેજનો કચરો પણ આ મંદિર નજીક જ નાખી જતા હોવાના આક્ષેપ થયા છે ત્યારે સ્થાનિક લોકોની રજૂઆતને પગલે પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ અશોકભાઈ થાનકી અને બિપિનભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓએ ત્યાં પહોંચી સ્થળ પર તપાસ કરતા ખરેખર મંદિરની નજીક ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળ્યા હતા ના બિપિન પંડ્યા અહીંયા એક પ્રશ્ન છે એવો કે પ્લાઝા ટોકીઝની સામે ધર્મેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં પાછળના ભાગમાં કચરો એટલો બધો ઠલવાય છે કે એની દુર્ગંધના હિસાબે ભક્તો પણ અહીંયા આવીને પાછા વળી જાય છે ભયંકર અવાજ સાથે પણ એનો બધું છે એમાં નોનવેજ જે હોટલવાળા છે જાણે કે નેશનલ હોટલવાળા એ નોનવેજ પણ અહીંયા ઠલવી જાય છે એ સિવાયનો બીજો કચરો અહીંયા એ લોકો અહીંયા ઠલવી જાય છે દુર્ગંધના હિસાબે શિવ મંદિર છે આપણું મહાદેવ મંદિર શિવ મંદિર એની પાછળ જ આવી ગંદકીને દુર્ગંધ છે એના માટે અમે શિવસેના વખતે આવ્યા છે નગરપાલિકાવાળાને જાણ કરી છે નગરપાલિકાવાળા આવીને દેખરેખ કરશે એવી અમારી આશા છે જય ભવાની પ્લાઝા લાઇન જનક અગરબત્તીની સામે આવેલ ધર્મેશ્વર મહાદેવ મંદિરના પછવાડાના ભાગમાં જે કોર્ટ કોમ્પાઉન્ડમાં રસ્તો પડે ત્યાં કચરાનો ઢેર એટલો બધો છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ રસ્તો થતો નથી અને અહીંયા ગેટની પાસે જ કચરા પેટી રાખે જેથી કરીને બધાય કચરો એમાં નાખે આ નેશનલ રેસ્ટોરન્ટવાળા પોતાનું નોનવેજ પણ અહીંયા મંદિર છે ત્યાં નાખે જેની દુર્ગંધ એટલી બધી આવે કે અહીંયા કોઈ દર્શને પણ નથી આવી શકતું અને યજ્ઞ યાગાદિક માટે બેસી પણ નથી શકતું તો એના માટે અતિશય હેરાનગતિ થવાને કારણે અમે શિવસેના પાસે રજૂઆત કરી અને આજે શિવસેના તાબડતોબ આવી અને આ કાર્ય ઉપર ધ્યાન દીધેલ છે ધર્મેશ્વર મહાદેવના મંદિરે અનેક પ્રકારની પૂજા વિધિઓ પણ થતી હોય છે તો લોકો પણ મોટી સંખ્યામાં આસ્થા સાથે અહીં દર્શન કરવા માટે આવતા હોય છે પરંતુ આ ગંદકી અને દુર્ગંધને કારણે લોકોને મંદિરે દર્શન કરવા પણ અસહ્ય બની રહે છે ત્યારે ધાર્મિક સ્થળ પાસેથી કચરો હટાવવા શિવસેનાએ નગરપાલિકા સમક્ષ માંગ કરી છે ત્યારે નગરપાલિકાએ પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના કુછડી ગામે રહેતા એક આધેડના બાય કાઢે ખૂટીઓ ઉતરતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના કુછડી ગામે રહેતા કાનાભાઈ ભીમભાઈ કુછડિયા નામના આધેડ બાઇક લઈને તેમની વાડીએથી ઘરે આવી રહ્યા હતા ત્યારે પોરબંદર દ્વારકા નેશનલ હાઇવે પર કુછડી ટોલટેક્સ નજીક આ આધેડના બાય કાઢે અચાનક ખૂટીઓ ઉતરતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ આધેડને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના એસટી ડેપો નજીક આવેલ શહીદ વીર નાગાર્જુનના સ્મારકની જાળવણી પ્રત્યે તંત્રની ઉદાસીનતા જોવા મળી છે આ સ્મારક ખાતે ચોકીદાર સહિતની વિવિધ સુવિધાના અભાવને લઈને કોંગ્રેસ દ્વારા પાલિકાને રજૂઆત કરી છે પોરબંદર એસ્ટી ડેપોની બાજુમાં શહીદ નાગાર્જુન સિસોદિયાની સ્મૃતિમાં બાગ બનાવેલ છે અને તેમાં શહીદ નાગાર્જુન સિસોદિયાની પ્રતિમા પણ મૂકવામાં આવેલ છે આ બાગના નવીનીકરણના નામે લાખો રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યો હતો પરંતુ નવીનીકરણના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે તો આ બગીચામાં હાલ જૂના વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે અને આખા બગીચામાં નબળી ગુણવત્તાના બ્લોક વાપરવામાં આવ્યા છે બગીચામાં લોન બનાવવા માટે કાળી અને ફળદ્રુપ માટી નાખીને લોન વાવવાની હોય છે પરંતુ અહીં ખારી અને ચીકણી માટી ભરીને લોન નાખવામાં આવી હતી તેથી લોન સુકાઈ ગઈ છે પોરબંદરમાં શહીદ નાગાર્જુન સીસોદિયા પાર્ક ને લાખો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે પરંતુ જાળવણીના અભાવે લોન સુકાઈ ગઈ છે કચરા પેટી ઉડી રહી છે અને બાળ મનોરંજનના સાધનો તૂટી ફૂટી ગયા છે આ સ્મારકની જાળવણીના અભાવને લઈને કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે પોરબંદરની અંદર જે બાગ અને બગીચાઓ છે એ પૈસા ખાવાનું પોરબંદર ભારતીય જનતા પાર્ટી સંચાલિત નગરપાલિકા માટે માધ્યમ બની ગયો છે પોરબંદરની અંદર કરોડો રૂપિયાના ખર્ચે બગીચાઓ મહિના પણ લગભગ બગીચાઓ સુકાઈ ગયા છે દુઃખ સાથે દુઃખની વાત તો એ છે કે જે ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં જે શહીદ થયા હતા જેને દેશ માટે આહુતિ આપી હતી એની સ્મૃતિમાં જે મેમોરિયલ બહેનુ છે ગાર્ડન બેનુ છે એની અંદર પણ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને ખૂબ નબળું કામ કર્યું છે જે જૂના ઝાડ હતા એ પણ કાપી નાખ્યા છે અને ખાલી પથ્થર ચડી પથ્થર વાવી દીધા છે અને ભૂતકાળની અંદર ત્યાં પીવાના આપણે પીવાના પાણીની વ્યવસ્થા હતી અંદર પીવાના પાણીની વ્યવસ્થા હતી ઇવન જે મોટર આપણે બોર અને મોટર પણ હતી આજે મોટર પણ નથી બોર પણ નથી અને ત્યાં ચોકીદાર પણ નથી પહેલાં ચોકીદાર પણ હતો આજે ત્યાં મેં ગઈકાલે વિઝિટ લીધી નાગાર્જુન સિસોદિયા બાગની પણ એ બાગની અંદર તાળું લટકતું જોવા મળતું હતું લોકો કૂદીને ઉપર જતા રહ્યા છે અને રાત્રે અનૈતિક પ્રવૃત્તિઓનું એ સાધન બની ગયું છે દારૂઓ ત્યાં પીવાય છે સહિતની જગ્યાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એને માત્ર પહેલાની અંદર જ રસ છે ભાષણો કરવામાં જ રસ છે વાતો કરવામાં રસ છે પણ શહીદોની આન અને બાન જાળવવી જોઈએ એ જળવાતી નથી નવા પ્રમુખ ચેતનાબેન આવ્યા છે એને મારી વિનંતી છે કે ભૂતકાળમાં જે થયું હોય પણ તાત્કાલિક ત્વરિત ધોરણે અહીંયા ચોકીદારની વ્યવસ્થા કરો અને ત્યાં આપણે પીવાના પાણીનો જે બોર છે એની અંદર મોટર પણ નવી મૂકી દો અને લોકો માટે પણ ખુલ્લું રાખો અને જે ખરાબ કામ છે એને રેક્ટિફાઈ તાત્કાલિક ધોરણે કરો એવી મારી વિનંતી છે મેં ચીફ ઓફિસરને પણ ટેલિફોનિક વાત કરી છે મને આશા છે કે તેરમી ડિસેમ્બરે એની પુણ્યતિથિ આવે છે નાગાર્જુન સિસોદિયાની તો એ પહેલાં આ બધું કામ કરી અને જ્યારે શ્રદ્ધાંજલિ માટે ભેગા થઈએ ત્યારે લોકોને ફરિયાદ ન કરવી પડે એ પ્રકારનું કામ થઈ જશે આ બગીચામાં રાત્રિના સમયે આવારા તત્વો તેમજ નશાખોરો દ્વારા મહેફિલ પણ કરવામાં આવે છે ત્યારે આ સ્મારકની દિવાલ ઊંચી કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે અશોક થાણકી ગુજરાત ન્યૂઝ પોરબંદર દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની જાહેરાત કરી છે જેમાં પોરબંદર સહિત રાજ્યની શાળાઓમાં નવ થી દિવાળી વેકેશન રહેશે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 9 થી 29 નવેમ્બર એટલે કે 21 દિવસનું રહેશે પોરબંદર સહિત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એકસરખી રહે તે રીતે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વેકેશનની તારીખો જાહેર કરવામાં આવે છે જેમાં શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલી તારીખ મુજબ રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તારીખ નવ નવેમ્બરથી ઓગણત્રીસ નવેમ્બર સુધી કુલ 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને સૂચવ્યા મુજબ વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એકસરખી રહેશે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ આ પત્રની જાણ સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો બાલ અધ્યાપન મંદિરો પ્રાયોગિક શાળાઓ તેમજ અન્ય તમામ શાળાઓને કરવાની રહેશે તેમ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ શિક્ષણ નિયામકે જણાવ્યું છે દર વર્ષે પ્રાથમિક અને માધ્યમિકમાં વેકેશનના દિવસો એક સમાન હોય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર બગવદર પાસે કિંદર ખેડા ગામે વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતના રહેણાંક મકાને તોડફોડની ઘટના બની છે જેમાં ચાર જેટલા શખ્સોએ આ ખેડૂતને માર મારી તેના વાહનોમાં પણ તોડફોડ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે કિંદરખેડા ગામે કરારસીમ વિસ્તારમાં રહેતા ફરિયાદી ગોગનભાઈ માડણભાઈ મોઢવાડિયા નામના ખેડૂતે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ કરી છે જેમાં જણાવ્યા મુજબ ભારવાડા ગામે રહેતા સંજય કારાવદરા તેમજ તેમની સાથેના અન્ય ત્રણ અજાણ્યા શખ્સો તારીખ એક નવેમ્બરે રાત્રિના અગિયાર વાગ્યાના આસપાસ તેમની વાડીએ આવ્યા હતા અને ગોગનભાઈના લંડન રહેતા દીકરા સાથે પૈસાની લેતી દેતીના મંદુક બાબતે તોડફોડ કરી હતી જેમાં એ ચારેય શખ્સોએ મકાનના ડેલામાં પ્રવેશ કરી ઠંડા પીણાની કાચની બોટલોના છૂટા કરી ગોગનભાઈ તથા તેના દીકરા અને પુત્ર વધુને મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી ત્યારે તેના ઘર કાર ટ્રેક્ટર અને મોટરસાઇકલમાં કુહાડી અને લાકડી વડે આશરે દોઢ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું તે એક શખ્સે લાકડીનો ઘા મારી ગોગનભાઈને મૂંઢ ઈજા કરી હતી ત્યારબાદ ચારેય શખ્સો કારમાં બેસી ત્યાંથી જતા રહ્યા હતા બગવદર પોલીસે આ ચારેય શખ્સો સામે ગુનો નોંધી તેઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર પોરબંદર તાલુકાના બરડા પંથકના બગવદર ગામે ભરાતી ગુજરી બજારથી ફરી એક વખત ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અગાઉ પોલીસે અહીં કાર્યવાહી કરી રસ્તા પરથી પાથરણા દૂર કરાવ્યા હતા ત્યારબાદ ફરી વખત સમસ્યા સર્જાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે બગવદર ગામે દર શુક્રવારે ભરાતી ગુજરી બજાર રોડ સુધી ફેલાઈ જતી હોવા અંગે ત્રણેક મહિના અગાઉ ન્યૂઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ બગવદર પોલીસે દર શુક્રવારે સવારે નવ થી બપોરે ચાર વાગ્યા સુધી ભરાતી ગુજરી બજારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ હાલમાં ગુજરી બજાર આસપાસ પોલીસ બંદોબસ્ત ન હોવાથી ધંધાર્થીઓ રોડ ઉપર બે ફૂટ જેટલા પોતાના માલ સામાન ગોઠવતા નજરે ચડે છે અને માલ સામાન લેવા માટે આવતા ગ્રાહકો રોડ ઉપર બેસી માલ ખરીદતા હોય છે અને આ ગ્રાહકો રોડ ઉપર જ તેમના વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે આ ગુજરી બજાર જ્યાં ભરાય છે તે રોડ પોરબંદર અડવાણા જામનગર રોડ સતત દિવસ અને રાત વાહનોની અવર ધમધમતો રોડ છે તો તેની સામેના ભાગમાં વિવેકાનંદ પ્રાથમિક સ્કૂલ પણ આવેલ હોવાથી બપોરના એક વાગ્યે સ્કૂલ છૂટે ત્યારે ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર નાના બુલકાઓને રોડ પસાર કરી બગવદર ગામમાં પ્રવેશવું પણ મુશ્કેલ બને છે તો આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો હોવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે આથી જો અહીં બગવદર પોલીસ અઠવાડિયામાં ફક્ત એક જ દિવસ દર શુક્રવારે સવારે નવથી ચાર વાગ્યા સુધી ગુજરી બજારના ધંધાર્થીઓને રોડથી બે ફૂટ દૂર ખસેડે અને ગ્રાહકોના વાહનો સામેની પડતર જગ્યામાં અથવા સીએચસી આરોગ્ય કેન્દ્ર પાસે પાર્ક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નહીતર ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર મોટો અકસ્માત થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર પોરબંદર શહેરમાં દેશી વિદેશી દારૂની રેલમ છેલ બોલી રહી છે ત્યારે પોલીસે સુભાષનગર વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આધેડને ઝડપી લીધો હતો પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખારવાવાડ પાલાના ચોકમાં રહેતો મુકેશ ગોવિંદ કોટિયા નામનો શખ્સ ત્યાંથી પસાર થયો હતો જેની તલાશી લેતા પોલીસને વિસ્કીની સાત જેટલી નાની બોટલો મળી આવી હતી ત્યારે પોલીસે આ શખ્સની આકરી પૂછપરછ કરતા તેને આ દારૂનો જથ્થો ઇન્દિરાનગરમાં રહેતા રાણા ફોગા શામળા નામના શખસે આપ્યો હોવાની તેણે કબૂલાત આપી હતી જેમાં પોલીસે રાણા ફોગા સામે પણ ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર તાલુકાના માધવપુર ગામે એક યુવતી પર હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે જેમાં બે વર્ષ પહેલાના મંદુકમાં એક પિતા પુત્રએ આ હુમલો કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માधवપુરના મચ્ચારા વાડમાં રહેતા હુરબાઈબેન ફકીરાભાઈ લુચાણી નામની મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તેની પિતરાઈ બહેન ખતુબેન સાથે મચ્છી માર્કેટમાં ખરીદી કરવા માટે ગઈ હતી. ત્યારે હુસૈની ચોકની બાજુમાં ઇમરાન કાદર નામનો શખ્સ લાકડાનો ધોકો લઈને આવી પહોંચ્યો હતો અને હુરબાઈબેનના માથામાં તેણે લાકડાનો ધોકો મારી દીધો હતો. આ ઘટના સમયે ઇમરાનની પત્ની હમીદાબેન પણ આવી પહોંચ્યા હતા અને તેણે પણ ઢોર માર માર્યો હતો ત્યારે ઇમરાનના પિતા કાદર સુલેમાને પણ હુરબાઈબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ હુરબાઈબેનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર રાણાવમાં આઈસીડીએસ કચેરી ખાતે બાળ બાળપોષણવર્ધક પાવડર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત સહુવાલીઓને બાળકોના પોષણ માટે ઉપયોગી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું બાળકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આઈસીડીએસ કચેરી રાણાવ ખાતે બાળ બાળપોષણવર્ધક પાવડર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ તકે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નાગરિકો તેમજ બાળકોના આરોગ્યની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે સ્વસ્થ સમાજના નિર્માણ માટે બાળકોનું સ્વસ્થ હોવું ખૂબ જ આવશ્યક છે જો બાળકો તંદુરસ્ત હશે તો જ દેશ વિકાસ સાધી શકાશે એટલે મારી છે કે આપણા બાળકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક આપી શારીરિક વિકાસ કરીએ આ તકે આઈસીડીએસ પોરબંદરના પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું કે વ્યસન એ શારીરિક તંદુરસ્તી માટે ખૂબ જ હાનિકારક છે જો બાળકોનો તંદુરસ્ત શારીરિક વિકાસ સાધવો હોય તો વ્યસનથી મુક્ત રહેવું જોઈએ બાળ પોષણવર્ધક પાવડર અંગે માહિતી આપતા સીડીપીઓએ જણાવ્યું હતું કે બાળ પોષણવર્ધક પાવડર બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે પાવડર બનાવવામાં મગ સીંગ દાળિયા સૂકી સરગવાની સીંગ તેમજ સૂર દાળ અડદ મગ ચણા સોયાબીન સહિત વસ્તુઓનો સમાવેશ કરી બનાવવામાં આવે છે આ તકે બાળકોનું તાલુકા હેલ્થ કચેરી દ્વારા આરોગ્ય સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું આતંકી કાર્યક્રમમાં આઈસીડીએસ કચેરી રાણાવના કર્મચારીઓ આંગણવાડીની બહેનો તેમજ બહોળી સંખ્યામાં બાળકો સહિત વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર જતા જતાં ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સના પ્રાયોજક છે સિવલ સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરની મુખ્ય બજારમાં રસ્તા પર ધંધાર્થીઓએ કર્યું દબાણ પાલિકાએ પેશકદમી હટાવવા કડક કાર્યવાહી હાથ ધરી પોરબંદર સહિત રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાલનો અંત ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં સરકારે આપી દુકાનદારોને ખાતરી પોરબંદરના ધર્મેશ્વર મંદિર પાસે નોનવેજના કચરાની ગંધકીથી ભારે રોષ ભક્તોની લાગણી દુભાતા શિવશે નાય પાલિકાને કરી ઉગ્ર રજૂઆત પોરબંદર ચેમ્બરના સેક્રેટરી પદે ભરતભાઈ લાખાણીની वापसी ગેરસમજને કારણે આપેલું રાજીનામું પરત ખેંચ્યું ફરી મળીશું આવતીકાલે આજ જ સમયે નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર